જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર 15, રિયા અને ગૌરી. હવે બાળકો, જે બાકી દાખલા રહે છે ભાગીદારના પ્રવેશમાં, અમે ભાગીદારની મૂડીમાં ફેરફાર કે હવાલા અંગેના દાખલા છે બાળકો, જેમાં કોઈ એક નવા ભાગીદારની મૂડી તરીકે પાયો રાખી બાકીના ભાગીદારની મૂડી શોધવી, કે બાકીના ભાગીદારની મૂડીના આધાર રાખી નવા ભાગીદારની મૂડી શોધવી. ઇન શોર્ટ બાળકો, હવે 15 થી બાકી જેટલા લેક્ચર્સના દાખલા રહ્યા છે, દરેકમાં ભાગીદારની મૂડી અંગેનો કંઈક હવાલો દાખલામાં આપ્યો છે. તો 15મો દાખલો સ્પેશિયલી બાળકો મૂડીનો મુદ્દો સમજાવવા માટે લઉં છું. આવા દાખલા પરીક્ષામાં નથી પૂછાતા વિદ્યાર્થી મિત્રો, પણ કઈ રીતે દરેક ભાગીદારની આખર મૂડી પાયા તરીકે રાખી નવા નિયમ પ્રમાણે શોધવી, એ આ દાખલામાં આપણે જોવાનું છે. તો આપણે નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં જોવા જઈએ છીએ દાખલા નંબર 15, રિયા અને ગૌરી, ભાગીદારની મૂડીમાં ફેરફાર અંગેના હવાલા સાથે. જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષયમાં ભાગીદારનો પ્રવેશ પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે બાળકો. એમાં આજે આપણે લેવા જઈ રહ્યા છે દાખલા નંબર 15 ટેક્સ્ટબુકનો, જે દાખલામાં માત્ર આપણે મૂડી ખાતું સમજવાનું છે, જેમાં ભાગીદાર મિત્રો ભાગીદારોની મૂડીમાં ફેરફાર કે હવાલાવાળા દાખલા શરૂ થાય છે એવું કહી શકે. તો હવે બાળકો, અત્યાર સુધી આપ દરેક દાખલાની અંદર પ્રવેશમાં જ્યારે ભાગીદારનું મૂડી ખાતું બંધ કરતા, ત્યારે આખર બાકીમાં જે મૂડી મળે એ તમે પાકાશ્રયમાં લઈ જતા. એની જગ્યાએ બાળકો, હવે દાખલા નંબર 15 થી જેટલા લેક્ચર્સ દાખલાના રેકોર્ડ કરીશ બાળકો, એ દરેક દાખલાની અંદર ભાગીદારની જે આખરની મૂડી હશે એમાં જૂના ભાગીદારની મૂડી હોય કે નવા ભાગીદારની મૂડી, એ મૂડીની રકમ તમારે કંઈક હવાલાને આધીન શોધવાની રહેશે. તો ઘણીવાર બાળકો નવા ભાગીદારના મૂડીને પાયા ગણી જૂના ભાગીદારની મૂડી શોધવાની રહેશે, ઘણીવાર જૂના ભાગીદારની મૂડીના આધારે નવી મૂડી શોધવાની રહેશે. તો બાળકો, ભાગીદારની મૂડીમાં કઈ રીતે આખર બાકીમાં ફેરફાર થાય એને લગતા હવાલાવાળા દાખલા શરૂ કરવા જઈ રહ્યા છે. થોડુંક આપણે યાદ હોય તો મૂડી ખાતાની અંદર બાળકો આપણે જમા બાજુ શરૂઆતની બાકી લખીએ છીએ, ભાગીદારનો મૂડી પર વ્યાજ અથવા કોઈ પગાર કમિશન ચૂકવ્યું હોય એ ઉપરાંત પુનઃમૂલ્યાંકનનો નફો, ઉધાર બાજુ ઉપાડ અને ઉપાડ ઉપર વ્યાજ, છેલ્લે આ ખાતું બંધ કરો એટલે જે બાકી મળે એ પાકાશ્રયમાં લઈ જઈએ છીએ. એની જગ્યાએ બાળકો હવે જે દાખલા શરૂ થાય છે એમાં કંઈક નવું કરવાની કોશિશ હશે. રેડી બાળકો, ટેક્સ્ટબુક આપની પાસે હોય તો પેજ નંબર 212 ઉપર આવી જાય, અને ટેક્સ્ટબુક ન હોય વિદ્યાર્થી મિત્રો તો મેં આગળ PDF ઇમેજ દાખલાની મૂકી છે વિડીયો લેક્ચર્સમાં, ત્યાંથી આપ દાખલાની રકમ નોંધી શકો છો. રેડી બાળકો, દાખલા નંબર 15, રિયા અને ડેન્જરસ ગૌરી. 1:2:3 નફો નુકસાન વહેતા ભાગીદારો છે. 1/4/7 તેઓ સંજુને દાખલ કર્યો. રિયા અને ગૌરી માટે બાળકો, રિયા માટે સોરી આર લઈ લઈએ, રિયા ગૌરી અને સંજુ, આ સંજુ નવો ભાગીદાર છે, દરેકનો મેં પહેલો શબ્દ લીધો છે બાળકો. રિયા માટે આર, ગૌરી માટે જી અને સંજુ માટે એસ, નવો ભાગીદાર છે. અને હંમેશા આપણે રાઉન્ડ કરીએ છીએ એટલે આપણને યાદ રહે કે નવા ભાગીદારનું ખાતું છે. હવે બાળકો, સંજુ મૂડી તરીકે 90,000 રોકડા લાવે છે. ઓકે, હવે એક એક વિગત અહીં લખતા જઈએ છે. એસ મૂડી પેટે રૂપિયા 90,000 લાવે છે. આગળ વધીએ. પુનઃમૂલ્યાંકન અનામતનો નફો પાગડી હવાલા બાખ્યા બાદ ગૌરી અને રિયાના મૂડી નાખ્યા બાદ રિયા અને ગૌરીની મૂડી અનુક્રમે 1,50,000 અને 2,00,000 હતી. બંનેની શરૂઆતની મૂડી આપી બાળકો, રિયાની આપી 1,50,000 અને ગૌરીની આપી 2,00,000 રૂપિયા. આગળ વધીએ. એ સાથે બાળકો રિયા અને ગૌરીનું જૂનું પ્રમાણ આપ્યું છે. આટલી વિગતો બાળકો દાખલામાંથી હું લખું છું જેથી આપનું કામ સરળ થઈ જાય. 2:1:2. આગળ વધીએ. નવી પેઢીની કુલ મૂડી 4,50,000 છે. 4 નંબરમાં નવી પેઢીની કુલ મૂડી, કુલ મૂડી એટલે આખરની મૂડી કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, આ 4,50,000 છે જે નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. હવે 5 નંબરમાં નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. આગળ વધીએ બાળકો. ભાગીદારો જરૂરી રોકડ લાવશે અથવા ઉપાડી જશે, મૂડી ખાતા તૈયાર કરો. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલામાં જે 4-5 મુદ્દા આપ્યા છે એમાં આખરની મૂડી તમને પહેલેથી આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે એની અસર આપી ભાગીદારો રોકડ ઉપાડી જશે કે લાવશે આપણે શોધવાનું છે. તો બાળકો, પહેલાં જે બેઝિક એન્ટ્રી આપણે કરીએ છીએ કરી દઈએ. સૌ પ્રથમ શરૂઆતની મૂડી, મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. પહેલા ભાગીદાર રિયામાં 1,50,000, ગૌરીમાં 2,00,000 અને આમાં ડેશ. એના પછી બાળકો એસ મૂડી પેટે 90,000 લાવે છે. આપણને બધાને નામનામ ખબર છે, એસ મૂડી પેટે 90,000 લાવે, શું આમનામ થશે બાળકો, રોકડ આવે, ધંધામાં રોકડ ખાતે ઉધાર,
તે એસના મૂડી ખાતે, એસના મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે 90,000. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય ભાગીદારની મેં બાકી લખી નાખી છે બાળકો. હવે દાખલાની અંદર કુલ મૂડી અહીંયા હું લખું છું, ત્રણેય ભાગીદારની ધ્યાનથી જોજો બાળકો. હું જગ્યા ચેક કરી લઉં છું, જો જમણી બાજુ જગ્યા વધી હોય તો યસ, ત્યાં ગણતરી બતાવીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કુલ નવી આખર મૂડી 4.5 લાખ છે. એટલે કે અહીં બાળકો જે તમારે બાકી શોધવાની છે, બાકી આગળ લઈ ગયા ઓકે, એ રકમ તમને આપી દીધી છે. હવે 4.5 લાખના 3 ભાગ પાડવાના છે, રિયા, ગૌરી અને સંજય. હવે સંજયની મૂડી એમાંથી 90,000 છે, ત્રણેયની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. હવે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ નાના દાખલા શરૂઆતમાં ગણેલા છે, અહીંયા હું ગણતરી બતાવું છું. તો સૌથી પહેલા બાકીનો ભાગ શોધવો પડશે, બાકીનો ભાગ જૂના ભાગીદારોનો બરાબર એસનો ભાગ કેટલો છે. તો નવા ભાગીદારને આપણે નફામાં ભાગ આપીએ છીએ બાળકો, આઈ થિંક 1/5, એ એકમાંથી બાદ કરીશું બાળકો, યસ 1 - એસનો ભાગ 1/5. તો સૌથી પહેલાં જૂના ભાગીદારોનો બાકીનો ભાગ કેટલો રહેશે, 1 - 1/5 જાય બાળકો, તો આઈ થિંક 4/5 આવશે. તો આ મળ્યો બાળકો બંને ભાગીદારનો બાકીનો નફો અથવા બાકીના નફામાં ભાગ. હવે બાળકો ત્યાગનું પ્રમાણ શોધવું હોય, નવું પ્રમાણ શોધવું હોય અને ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો સૌ પ્રથમ આપણે બાકીનો ભાગ શોધી કાઢ્યો. હવે નવા ભાગનું સૂત્ર અમલમાં મૂકીશું બાળકો, નવો ભાગ, ત્યાગના ભાગને જરૂર નથી, નવો ભાગ બરાબર બાકીનો નફાનો ભાગ ગુણ્યા બાકીનો નફાનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનો જૂનો ભાગ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રિયા અને ડેન્જરસ ગૌરી અને પછી સંજય, ધ્યાન આપજો બાળકો. રિયાનો બાકીનો ભાગ છે બાળકો અહીંયાથી લીધો 4/5, ગૌરીનો પણ 4/5 ગુણ્યા જૂનું પ્રમાણ. આ રહ્યું બાળકો 1/2, એટલે કે 1/3 અને અહીંયા 2/3. જેવો ગુણાકાર કરશો, 4 × 1 = 4, 5 × 3 = 15, 4 × 2 = 8 અને 5 × 3 = 15. અને એસ સંજય એ નવો ભાગીદાર છે બાળકો, એનો નવો ભાગ છે 1/5, પણ છેદ સરખા કરવા માટે આપણે આને 3 જોડ ગુણીશું તો 3 × 3 = 15. એટલે બાળકો અહીં નવું પ્રમાણ કહી શકાય 4:8:3. તો અહીંયા 4:8:3ના પ્રમાણમાં ભાગીદારોની મૂડી વહેંચવાની થશે બાળકો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે વહેંચવી હોય બાળકો તો આપણને પ્રમાણ વહેંચતા આવડે છે. પહેલામાં 4.5 લાખ × 4, 8 × 4 = 12, 3 / 15 થોડીક જગ્યા દૂર કરી દઈએ છીએ બાળકો, યસ. બીજો ભાગીદાર એસ, જી ગૌરી, એમાં બી 4.5 લાખ × 8 / 15 અને ત્રીજો સંજય, એમાં ન ગણીએ તો ચાલે, છતાં એમાં પણ ગણતરી બતાવી દઈએ છીએ બાળકો. હવે જેવો ગુણાકાર કરશો, પહેલામાં આવશે બાળકો 1,20,000 રૂપિયા, બીજામાં બાળકો 4.5 લાખ × 8 / 15 કરશો એટલે આવશે 2,40,000 રૂપિયા અને ત્રીજા ભાગમાં તો ઓલરેડી બાળકો 90,000 એની મૂડી આપેલી છે, છતાં ગુણાકાર કરશો તો 90,000 આવી જશે. આ મળી બાળકો આખરની બાકી જે તમે શોધતા હતા, પહેલા ભાગીદારમાં 21, બીજામાં 2,40 અને ત્રીજામાં 90,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે બાળકો કઈ રીતે ભાગીદાર આ બાકી લખ્યા પછી રકમ ઉપાડી જશે કે લાવશે, સમજાવું છું ધ્યાનથી જુઓ. આર રિયાની મૂડીની ટોટલ બાકી છે 1/50, અહીંયા મૂકું છું. હવે 1/50માંથી તમને દાખલામાં સૂચના આવી છે અને આખરની મૂડી 1/20 હોવી જોઈએ, તો અહીંયા 30,000 રૂપિયા વધે છે એ રિયા ઉપાડી જશે. તો એ તફાવત જે આવે તે ક્યાં લઈ જવાનો, રોકડ ખાતે. હવે રિયા ઉપાડી જાય ને આમનો કરો, રિયા લેનાર છે, રિયા ખાતે ઉધાર તે રોકડ ખાતે. આ રીતે બાળકો મૂડીનો હવાલો સોલ્વ કરવાનો. બીજા ભાગીદારમાં ગૌરી, ગૌરીનું બાળકો ઉધાર બાજુ ટોટલ છે એની આખર બાકી 2,40 હોવી જોઈએ, અહીંયા મૂકીશું 2,40, પણ એની બાકી 2 લાખ જ છે બાળકો, તો 2,40 રાખવી હોય તો એને 40,000 રૂપિયા વધારાના લાવવા પડશે. તો એ તફાવત આગળ પણ આપણે લખીશું રોકડ ખાતે. હવે રિયા 40,000 રોકડા લાવે, શું આમ નોંધાય, ધંધામાં રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર, તે ગૌરી ખાતે જમા, ગૌરી 40,000 લઈને આવશે. તો આપ જોઈ શકો છો રિયા આ આખરની મૂડીના લીધે 30,000 ઉપાડી જશે, ગૌરી
તફાવત જમા બાજુ આવે છે, રોકડ લાવશે. ઓકે, અને બાળકો સંજય નવો ભાગીદાર છે, એની એક્ઝેક્ટ બાકી 90,000 રૂપિયા સેટ થઈ જાય છે. તો બાળકો આ દાખલો પરીક્ષામાં પૂછવાની શક્યતા નહીવત છે. માત્ર મૂડીનો હવાલો સમજાવવા માટે મેં 15મો દાખલો લીધો છે. બાળકો વિડીયો પોઝ કરી કઈ રીતે મેં આખરની મૂડી પાયા તરીકે લઈને શોધી એ આપ જોઈ શકો છો. વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર 16 ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો, પાસવી અને અનેરી જેનું પાકુશ્રોય આપ્યું છે. બાળકો અલગ અલગ 1-7 હવાલ આપ્યા છે. હેન્સી નામનો નવો ભાગીદાર પેઢીમાં દાખલ થાય છે. જરૂરી ખાતા અને પાકાશ્રોય તૈયાર કરવાનું છે. બાળકો આ દાખલો ગુજરાત બોર્ડની અંદર 2024ની પરીક્ષામાં આવી ગયો છે. મોસ્ટ ટાઈમ બી દાખલો કહી શકાય બાળકો. એની પ્રેક્ટિસ માટે આપણે ઉદાહરણ 27 પ્રેક્ટિસ કરવાનું છે. તો બાળકો આ દાખલાથી હવે આપણે ભાગીદારી પેઢીની મૂડીમાં ફેરફારના હવાલાવાળા દાખલા સ્ટાર્ટ થાય છે. આનો 7મો હવાલો ખૂબ અગત્યનો છે, જેમાં સૂચના આપી છે હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને અરેની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવા. તો કઈ રીતે બાળકો નવા ભાગીદારી મૂડીને પાયા તરીકે રાખી બાકીના ભાગીદારની મૂડી શોધવી એ આ દાખલાનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર આપણે આખો દાખલો સમજાવવા જઉં છું, પાસવી અને અનેરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો દાખલા નંબર 16 જે પેજ નંબર 212 ઉપર છે. બાળકો આપની પાસે ટેક્સ્ટબુક ના હોય તો વિડીયો લેક્ચર્સમાં આગળ મેં એની દાખલાની રકમ અને ઇમેજ મૂકી છે, ત્યાંથી આપ દાખલો આખો નોંધી શકો છો. અને ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર 212 ખુલ્લો રાખો. મોસ્ટ ટાઈમ બી દાખલો છે, સેમ પ્રેક્ટિસમાંથી ઉદાહરણ 27 અને 20મો દાખલો ગણવાનો છે. ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ 2024માં દાખલો પૂછાઈ ગયો છે. મોસ્ટ ટાઈમ બી દાખલો છે બાળકો. સૌ પ્રથમ મેં જરૂરી ખાતા ખોલ્યા છે. દાખલાની રકમ હું સમજાવી દઉં છું બાળકો અને પછી અલગ અલગ સ્ટેપ સાથે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. પાશ્વી અને અનેરી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તેમનું પાકું સરવાયું નીચે પ્રમાણે છે. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પાશ્વી અને અનેરીની માહિતી આપી છે. પાશ્વી માટે મેં P લખ્યો છે, અનેરી માટે A, અને આ પાકા સરવાની નીચે જોઈ શકો છો નવો ભાગીદાર હેન્સી દાખલ થાય છે. તો હેન્સી માટે બાળકો H લીધો છે જેથી લખવામાં આસાની થાય. નવો ભાગીદાર છે, 1-7 હવાલા છે બાળકો. જરૂરી ખાતા અને પાકું સર્વે તૈયાર કરો એવી સૂચના છે. પણ દાખલામાં સૌથી અગત્યનો મુદ્દો છે ભાગીદારની મૂડીનો હવાલો, મૂડીમાં ફેરફારનો હવાલો. તો એના માટે 7મો હવાલો વાંચું છું બાળકો, ધ્યાન આપજો. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખવી, પાશ્વી અને અનેરીની મૂડી નવી પેઢીના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો નવા ભાગીદારની મૂડીના આધારે જૂના ભાગીદારની આખરની મૂડી શોધવાની છે બાળકો, એવું કહી શકાય. તો બાળકો આ દાખલામાં ફરી આપ જોઈ શકો છો ભાગીદારની મૂડીમાં ફેરફારનો હવાલો છે બાળકો. હવે દરેક દાખલામાં મુદ્દો આવશે બાળકો, જે હું આપને સમજાવીશ. નોંધ માટે બાળકો મેં થોડુંક પાકુશ્રોય નાનું કર્યું છે. ચાલો બાળકો દાખલો સ્ટાર્ટ કરવા માટે સૌ પ્રથમ આપણે અલગ અલગ સ્ટેપ જોઈએ. સ્ટેપ નંબર 1, જરૂરી ખાતા ખોલવા, પુનઃમૂલ્યાંકન, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક અને પાકુશ્રોય. ઓકે, એના પછી સ્ટેપ નંબર 2, સૌ પ્રથમ પાકાશ્રોયમાંથી જૂના ભાગીદારની મૂડી, પાશ્વીની મૂડી અને એની મૂડી એના મૂડી ખાતામાં લઈ જઈશું. મૂડીની હંમેશા જમા બાકી હોય. પહેલા ભાગીદારમાં 91,000, બીજામાં 84,000, ત્રીજામાં ડેસ્ક. એના પછી રોકડ ખાતાની બાકી, રોકડની હંમેશા ઉધાર બાકી હોય. પાકાશ્રોયમાંથી બાકી લખી બાળકો 56,000. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ નંબર બે, મૂડી ખાતાની બાકી અને રોકડની બાકી પત્યા પછી સ્ટેપ નંબર 3, જો જૂના પાકાશ્રયમાં પાઘડી આપી હોય તો એ જૂના ભાગીદારો ખાતે જૂના નફાનો ક્ષમરણ વહેંચવી, જેની આમનોંધ કરવી હોય તો આવું થશે બાળકો, જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે. પણ આને આમનોંધ બોલવાની જરૂર નથી, સીધા જૂના ભાગીદારના ઉધાર બાજુ પહોંચી જાઓ. સ્ટેપ નંબર 3, પાઘડી ખાતે જૂની પાઘડી મને દેખાય છે 21,000, જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે 2:1, જેવા વહેંચશો બાળકો પાશ્વીમાં 14,000 અને અનેરીમાં 7,000 આવશે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, હું જોઈ લઉં છું બાળકો એકદમ સાચું છે. તો સ્ટેપ નંબર 1, જરૂરી ખાતા ખોલો. સ્ટેપ નંબર 2માં મૂડી અને રોકડની બાકી. સ્ટેપ નંબર 3માં પાકાશ્રયમાંથી જૂની પાઘડી ઉધાર બાજુ જૂના પ્રમાણમાં ફાળવી. હવે સ્ટેપ નંબર 4, જેના ઉપર બાળકો આખું પ્રવેશ થાય. ચોથું સ્ટેપ તમારું ખોટું ગયા. નવા ભાગીદારની મૂડી અને પાઘડી, ત્યાગનું અને નવા નફા નુકસાનમાં બધું જોડે લઈ લેવાનું. ચલો, એના માટે મારું ધ્યાન જાય છે 1 નંબરમાં બાળકો જૂનું નફા નુકસાનનું પ્રમાણ, પાશ્વી અનેરી જેનું પ્રમાણ છે 2:1, અને 2 નંબરમાં નવું નફા નુકસાનનું પ્રમાણ છે પાશ્વી અનેરી અને હેન્સી.
ત્રણેયનું પ્રમાણ આપ્યું છે બાળકો, 3:4:2. આગળ વધીએ બાળકો, હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા લાવે છે બાળકો. 3 નંબરમાં એચની મૂડી 40,000 છે બાળકો. આગળ વધીએ, એના પછી પાઘડી નાવલમાં 6ઠો પંચ બાળકો, પાઘડીનું મૂલ્યાંકન 90,000 છે. તો 4 નંબરમાં એચની પાઘડી બરાબર કુલ પાઘડી 90,000 ગુણ્યા 80નો ભાગ. તો 80નો ભાગ લેવો હોય બાળકો તો 4 ને 3, 7 ને 2, 9, 2/9 કહી શકીએ. જેવું 90,000 ને 2/9 કરશો બાળકો, આઈ થિંક 80ની પાઘડી આવશે 20,000 રૂપિયા. ઓકે, હવે આટલી માહિતી બાળકો બોર્ડ ઉપર લખાઈ ગઈ છે. સૌ પ્રથમ પહેલી નોંધ જો આપણે કરવી હોય તો સૌ પ્રથમ આપણે શોધીશું આ પાઘડી વેચવા માટે ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો હવે બાળકો પહેલો ભાગીદાર છે પાશ્વી, પી બરાબર પીનો જૂનો ભાગ લઈશું 2/3 માઇનસ નવો ભાગ 3, 4, 7 ને 2, 9, 3/9. હવે છેદ સરખા કરીશું બાળકો અને 3 જોડ ગુણીશું. 3 2 6 - 3 અને 3 3 9, અહીંયા આવશે 3/9. આ ત્યાગનું પ્રમાણ મળ્યું. તો બીજો ભાગીદાર છે અનેરી બાળકો, અનેરી માટે જૂનો ભાગ છે 1/3 માઇનસ એનો નવો ભાગ છે બાળકો 4/9. હવે બાળકો બાદબાકી કરવા માટે ફરી આને 3 જોડે ગુણી કાઢીશું. 3 1 3 માઇનસ 4 અને અહીંયા નીચે 3. હવે અહીં જોઈ શકો છો માઇનસ 1/9. This is very very important. જ્યારે વિદ્યાર્થી મિત્રો ત્યાગનું પ્રમાણ ગણતા હોય અને કોઈ ભાગીદારની રકમ માઇનસમાં આવે તો એને લાભ મેળવે છે એવું કહી શકાય. This is very very important. Okay? તો બાળકો ટેકનિકલી સમજો તો બીજો હોય, એનો જૂનો ભાગ હતો 3 અને નવો ભાગ 4 મળે છે, વધારે ભાગ મળે એટલે એને લાભ મેળવે છે એવું કહી શકાય. અહીં જુઓ આનો જૂનો ભાગ 6 છે, નવો 3, ઓછો થાય તો એને ત્યાગ કર્યો છે એવું કહી શકાય. તો અહીંયા બાળકો નિયમ એવો છે કે જે ભાગીદાર લાભ મેળવે બાળકો એ ભાગીદાર પણ પાઘડી લઈને આવશે. તો અહીંયા 80ની પાઘડી જોડે બાળકો 6 નંબરમાં લખીશું અનેરી, એની પાઘડી જે ટોટલ પાઘડી છે એમાં એનો ભાગ 90,000 × 1/9 એટલે કે 10,000 રૂપિયા રહેશે. તો આપ જોઈ શકો છો ટોટલ પાઘડી આ 90,000 છે કુલ પાઘડી બાળકો, જેમાંથી 80નો લાભનો ભાગ 1/9 છે તેટલા ભાગની પાઘડી બાળકો આપ જોઈ શકો છો અનેરી પણ લાવશે. તો આજે દાખલાનો અગત્યનો મુદ્દો છે, જ્યારે કોઈ ભાગીદાર બાળકો ત્યાગની જગ્યાએ લાભ મેળવે તો લાભ મેળવનારા ભાગીદાર પણ પાઘડી લઈને આવશે. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલું લખી દો. આના પછી જે 80 નવા ભાગીદારની પાઘડી અને એ અનેરીની લાભના લીધે પાઘડી છે આપણે પાશ્વીને ટ્રાન્સફર કરીશું. તો આ બાળકો કાઢી નાખું છું. હવે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પહેલી આમનોંધ કરીએ છીએ આપણે હવાલા નંબર 2. એચની મૂડી કેટલી છે? ₹40,000 રોકડ લાવે છે, જેની આમનોંધ થશે બાળકો રોકડ ખાતે ઉધાર 40,000. તે એચના મૂડી ખાતે 40,000, 80ના મૂડી ખાતામાં જમા બાજુ લખીશું બાળકો. રોકડ ખાતે નવો ભાગીદાર 40,000 મૂડી લાવે છે, રોકડ ખાતામાં ઉધાર બાજુ એચના મૂડી ખાતે 40,000. આ રીતે બાળકો પહેલી આમનોંધ આપણને કોઈ પ્રોબ્લેમ નથી. હવે બાળકો જે પાઘડીની ગણતરી કરીએ આપણે એના માટે હું લઉં છું હવાલા નંબર છ ઉપરથી એચને લાવવાની પાઘડી હતી બાળકો કુલ પાઘડી 90,000 અને એચનો ભાગ હતો 2/9 એટલે મારા ખ્યાલથી 20,000 હતી બાળકો, અને એને લાભના લીધે પાઘડી લાવવી પડી. લાભના લીધે કેટલી પાઘડી હતી? તો 90,000 × 1/9 એટલે કે 10,000, કુલ 30,000. તો આ જે પાઘડી 30,000 છે બાળકો ક્યાંય દાખલામાં સૂચના આપી નથી કે બંને ભાગીદારો પાઘડી રોકડમાં લાવે છે. તો અહીંયા પાઘડી
ભાગીદાર રોકડમાં ન લાવે તો એક જ આમ નોંધ થશે બાળકો, કઈ આમ નોંધ થશે? એચ પાસેથી લેવાની છે બાળકો, ધ્યાનથી જોજો. એચના મૂડી ખાતે ઉધાર 20,000, એના મૂડી ખાતે ઉધાર 10,000, તે કોને આપીશું બાળકો? ત્યાગ કોને કર્યો છે? પાસવીએ. પીના મૂડી ખાતે જમા 30,000. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે બાળકો તમારે આ સાચું છે કે નહીં જોવું હોય તો અહીંયા આ બેનો ભાગ જુઓ, એચનો 2 નવમાંશ વત્તા એનો 1 નવમાંશ, ટોટલ કરશો 3 નવમાંશ થશે. અને સામે ત્યાગ પીનું કેટલું છે? તો પીનો ત્યાગનો ભાગ હતો આઈ થિંક 3/9. તો બાળકો આ રીતે આપ ટેલી કરી શકો છો. બંને ભાગીદારે જે લાભ મેળવ્યો છે એટલો જ આને ત્યાગ કર્યો છે બાળકો. તો આની ખતવણી કરી લઈએ. જ્યારે ભાગીદાર રોકડ ન લાવે તો જે ભાગીદારોના મૂડી ખાતામાંથી ભાગ લેજો, મૂડી ખાતે ઉધાર, તે ત્યાગવાળા જૂના ભાગીદાર ખાતે જમા. તો બાળકો આની ખતવણી કરીશું. એચના અને એના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું. પીના મૂડી ખાતે પહેલામાં એચમાં આવશે 20,000, પછી એમાં આવશે 20,000, અને પીના મૂડી ખાતામાં જમા બાજુ વિરુદ્ધનું નામ લખીશું એચ ખાતે અને એ ખાતે. પીમાં 20,000 અને 10,000. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો સૌથી અગત્યનો મુદ્દો આ પાઘડી છે. એક ભાગીદારનો લાભ હતો, એને પણ પાઘડી લાવવી પડી. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલું નાખી દો. હવે રબ કરી પાકું સર્વે લાંબુ કરવા જઈ રહ્યો છું. ચાલો બાળકો હવે સફર આગળ વધારીએ છીએ. થોડુંક પાકા સર્વેને આપણે લાંબુ કરી દઈએ બાળકો. ચાલો સ્ટેપ નંબર 1 જરૂરી ખાતા ખોલ્યા, સ્ટેપ નંબર 2 મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી, સ્ટેપ નંબર 3 જૂની પાઘડી ભાગીદારો જૂના ભાગીદારો ખાતે જૂના પ્રમાણમાં, ચોથું સ્ટેપ નવા ભાગીદારની મૂડી પાઘડીની નોંધ કરી. હવે આગળ વધીએ બાકીના હવાલા સોલ્વ કરીએ. પહેલો હવાલો નવું નફા નુકસાનનું પ્રમાણ થઈ ગયું, બીજો હવાલો હેન્સીની મૂડી થઈ ગયું, લોન ઉપર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. પાકાશ્રયમાં 35,000ની લોન છે બાળકો, એની બાજુમાં 10% વ્યાજનો દર છે. તો પહેલાં લોન ક્યાં લખાય? પાકાશ્રયમાં ડેવા બાજુ. તો અહીંયા લખું છું બાળકો 10% લોન, ઓકે 35,000. હવે લોન ઉપર વ્યાજ આખા વર્ષનું ગણવાનું છે. તો લોન ઉપર વ્યાજ કેટલું થશે બાળકો? પહેલી અસર લોન ઉપર વ્યાજે દેવું છે, ચૂકવવાનું બાકી છે 35,000, એના 10% 3,500 રૂપિયા. પહેલી અસર ચૂકવવાનું બાકી વ્યાજ, બીજી અસર ચૂકવવાનું બાકી વ્યાજે ખર્ચે. પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લોનનું વ્યાજ 3,500 રૂપિયા. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવાલાની 2 અસર આપી છે. આગળ વધીએ બાળકો. પહેલો હવાલો પૂરો થયો, બીજો પૂરો, ત્રીજો પૂરો, ચોથો હવાલો બાળકો કંઈક અલગ પ્રકારનો છે. ખાસ ધ્યાન આપજો બાળકો હું કઈ રીતે સમજાવું છું. પાસવીના અંગત ખર્ચના 5,600 રૂપિયા ચૂકવ્યા તે નફા નુકસાન ખાતે ઉધારેલ છે. જ્યારે કોઈ ભાગીદારનો અંગત ખર્ચ ચૂકવાય ને બાળકો તો એક પ્રકારનો ઉપાડ કહેવાય. એ ભાગીદારના મૂડી ખાતે ઉધારવો જોઈએ, એની જગ્યાએ શું કર્યું છે? નફા નુકસાન ખાતે ઉધારો. તો આ ટોટલી ખોટું છે. અંગત ખર્ચ ભાગીદારનો ખર્ચ છે, લાભ લેનાર છે ભાગીદાર ખાતે ઉધાર. તો આની નોંધ શું થશે જોઈ લો બાળકો. હવાલા નંબર 4 પીનો અંગત ખર્ચ 5,600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. હવે આ ખોટું છે બાળકો, હવે ભૂલ સુધારવી છે. ખરેખર ક્યાં ખર્ચ ક્યાં લખાય? પી ખાતે. તો નોંધ શું થશે બાળકો? પી ખાતે ઉધાર 5,600. હવે નફા નુકસાન ખાતે વ્યક્તિગત ખર્ચ ના લખાય, ધંધાનો લખાય. ખોટી રીતે ઉધારે તો જમા કરશો. નફા નુકસાન ખાતે જમા, આપણી જોડે નફા નુકસાનની જગ્યાએ કયું ખાતું છે? પુનઃમૂલ્યાંકન. તો એ રકમ બાળકો નફા નુકસાનની જગ્યાએ જશે પુનઃમૂલ્યાંકન ખાતે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પીના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું બાળકો પુનઃમૂલ્યાંકન ખાતે રકમ 5,600, અને પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ પીના મૂડી ખાતે 5,600. કયો ખર્ચ છે બાળકો? અંગત ખર્ચ. યસ. તો આ રીતે બાળકો વિરુદ્ધ અસર આપી તમે ખતવણી કરશો. આગળ વધીએ. છઠ્ઠો હવાલો પાઘડીનું મૂલ્યાંકન. બાળકો આપણે પાઘડી ગણી નાખી ભાગીદારની. આગળ વધીએ. 7મો હવાલો હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાશ્વી અને અનેરીની મૂડી પેઢીના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો. તો
તો હવે આપ જોઈ શકો છો બાળકો, મારી જોડે સૌથી પહેલાં નવું નફા નુકસાનનું પ્રમાણ છે અને કુલ મૂડી આપેલી છે. તો અહીંયા પહેલાં હું ભાગીદારની કુલ મૂડી લખીશ. કુલ મૂડી મને ખબર નથી, પણ ત્રણેય ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ પાસવી, અનેરી અને હેન્સી આ નવો ભાગીદાર છે. આની મૂડી આપણી જોડે છે 40,000. ઓકે, હવે મારે અહીંયા કુલ આખરની મૂડી શોધવાની છે. ફરી વાંચું છું, હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. હવે નફા નુકસાનનું પ્રમાણ છે બાળકો 3:4:2. ઓકે, એટલે એવું કહી શકીએ કે આ ભાગીદારનો ભાગ 3 × 4 = 7 × 2 = 9, 3/9, આનો ભાગ 4/9 અને આનો ભાગ 2/9 છે બાળકો. તો પહેલી સિમ્પલ રીત બતાવું બાળકો, આગળના દાખલા મેં શીખવાડી. જ્યારે કુલ મૂડી શોધી ત્યારે સીધું આનું પ્રમાણ ઊંધું કરી દો. તો કુલ મૂડી બરાબર 40,000 × 9/2. જેવું કરશો એટલે આઈ થિંક 180,000 રૂપિયા આવશે કદાચ. યસ બાળકો, 8 × 9 = 40, 1 = 80, એકદમ સાચો જવાબ છે. આ મળી બાળકો પહેલીની કુલ મૂડી, એકદમ સિમ્પલ. અને જેવી કુલ મૂડી મળી અહીંયા લખી દો 180,000. હવે બાળકો એને 3/9 વડે વેચો, 1 = 80, અને બી ભે વેચો એટલે પહેલા ભાગીદારની રકમ આવશે 60,000, બીજા ભાગીદારની રકમ આવશે આઈ થિંક 4 છે એટલે 80,000, અને ત્રીજા ભાગીદારની રકમ તો ઓલરેડી બાળકો આપણને ખબર જ છે 40,000. તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે મેં પદ મૂકી અને હેન્સીની મૂડીને પાયા તરીકે ગણી અને બાકીના બે ભાગીદારોની આખરની મૂડી શોધી. તો આને બાળકો મૂડીનો હવાલો કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે બાળકો, જનરલી આપ આ ખાતું બંધ કરો, ધ્યાનથી જોજો. તો અહીંયા ઉધાર બાજુ જે તફાવત શોધતા હતા, તો એવું સમજી લો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત એટલે કે બાકી આગળ લઈ ગયા, તમને પહેલેથી આપી દીધો છે. પહેલા ભાગીદારમાં 60,000, બીજા ભાગીદારમાં 80 અને ત્રીજો. આ રીતે બાળકો પાયાની મૂડી હેન્સીને લઈને બાકીના ભાગીદારનું સુધી. બીજી રીત, આ શોર્ટકટ છે બાળકો. બીજી રીત, ધારો કે કુલ મૂડી 1 હોય અને એચની કેટલી છે, એચની મૂડી 40,000 સામે 2/9 છે. તો પદ મૂકો 2/9 બરાબર 40,000, તો 1 કેટલા, આવું પદ મૂકશો બાળકો એટલે 40,000 × 1 × 9/2 કરશો એટલે મારા ખ્યાલથી 180,000 આવશે બાળકો. હું ચેક કરી લઉં છું. યસ, 180,000 એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો. તો આપ આવું પદ મૂકવાનું યાદ ન રાખવું હોય બાળકો, તો મારા ખ્યાલથી આ રીત સિમ્પલ છે. 40,000 ઊંધું કરી દો એટલે તમને કુલ મૂડી મળી જાય. ઓકે, તો હવે બાળકો વિડીયો પોસ્ટ કરી આપ મૂડીનો પોઈન્ટ લખી લો બાળકો. આખરની મૂડી જે શોધવાની છે પહેલેથી મળી ગઈ છે બાળકો. તો હવે આપણે જોવાનું છે કે કઈ રીતે બાકીના હવાલા સોલ્વ થાય છે. ચાલો હવે હું રબ કરી દઉં છું બાળકો અને પાક્કું સર્વે થોડુંક લાંબુ કરી દઉં છું બાળકો. હવે ફરી હું 7મો હવાલો વાંચું છું બાળકો. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અનેરીની પેઢીમાં નવા નફા નુકસાનની મૂડી રાખવી, જરૂરી હવાલા ચાલુ ખાતે રાખવા. વિચારો જવાબ તમને મળી ગયો, તો જે ડિફરન્સ આવશે ને બાળકો, ચાલુ ખાતું નથી બનાવવાનું પણ ચાલુ ખાતે લઈ જવાનો છે. તો કઈ રીતે હવે જોઈએ, તો પહેલાં પાક્કાશ્રયમાં બાકી વધારે હવાલો જોઈ લઈશું. દેવા સાઈડથી હું શરૂ કરું છું બાળકો. પહેલાં મૂડી પાસવી અનેરી લખાઈ ગઈ છે. મૂડી અનામત, યસ, મૂડી અનામત ભાગીદારના મૂડી ખાતામાં અનામત તરીકે વહેંચીશું. જૂના ભાગીદારો વચ્ચે 14,700, જૂના ભાગીદારોનું પ્રમાણ છે 2:1. વહેંચો તો બાળકો, જેવા 14,700 વહેંચશો 9,800 અને 4,900. યસ, અહીંયા ડેશ. આગળ વધીએ, કામદાર બચત ખાતા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કામદાર બચત ખાતા એક પ્રકારનું દેવું છે. કોઈ સૂચના ના આપીએ તો પાકા શ્રમમાં કન્ટિન્યુ કરો. યસ, કામદાર બચત ખાતા. ઓકે, કેટલા છે બચત ખાતા? કામદાર બચત ખાતા છે 7,000 રૂપિયા. એના પછી કારીગર નફા ભંડોળ, એ બી ધંધા માટે દેવું છે. પાકાશ્રયમાં કન્ટિન્યુ કરો. કારીગર નફા ભાગ ભંડોળ જેની બાકી છે બાળકો 8,400. એના પછી બાળકો 10% લોન લખાઈ ગઈ છે. એના પછી લેણદારો જેનો કોઈ હવાલો નથી, એ પાકા શ્રમમાં કન્ટિન્યુ થશે બાળકો.
39,900. હવે બાળકો સફરને આગળ વધારીએ છીએ. મિલકત સાઈડે પાઘડી વેચાઈ ગઈ છે, મકાન કોઈ હવાલો નથી. બાળકો એઝ ઇટ ઇઝ લખીશું. મિલકત બાજુ મકાન જેની કિંમત છે 140,000, પછી ફર્નિચર જેની કિંમત મને દેખાય છે બાળકો 28,000, પછી સ્ટોક જેનો કોઈ હવાલો નથી બાળકો 18,200, દેવાદારો જેનો કોઈ હવાલો નથી બાળકો સેમ 1,600, રોકડની બાકી ઓલરેડી બાળકો અહીંયા લખેલી છે. હવે ખાતા બંધ કરવાનો ક્રમ બાળકો વિદ્યાર્થી મિત્રોમાં ખાસ ધ્યાન રાખજો. કઈ રીતે આપણે અસર સમજાવજો? સૌપ્રથમ બાળકો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. યસ, હવે એમાં બાળકો કોઈ ખતવણી રહી ગઈ છે આપણે ચેક કરી લઈએ. કોઈ હવાલો રહી ગયો છે બાળકો? હા યસ બાળકો, એક હવાલો મારો રહી ગયો છે, મારું તુરંત ધ્યાન ગયું બાળકો, હવાલા નંબર 5. તો ખાતા બંધ કરતા પહેલાં બાળકો આવું રહી ગયું તો જોઈ લેવાનું, મારું ધ્યાન ન ગયું બાળકો, સોલ્વ કરી દઈએ છીએ. પુનર્ગઠન ખર્ચના 8,400 અનેરીએ ચૂકવ્યા. પુનર્ગઠન ખર્ચા ઓકે 8,400 કોને ચૂકવ્યા બાળકો? અનેરી, અનેરી આપનાર છે, અનેરી ખાતે જમા. તો ખરેખરનો શું થાય? પુનર્ગઠન ખર્ચ ખાતે ઉધારતે અનેરી ખાતે, પણ પુનર્ગઠન ખર્ચ બાળકો નવો ખર્ચે, નવો ખર્ચ ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ. તો આની આમ નોંધ થશે બાળકો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે અનેરી આપનાર છે, એના મૂડી ખાતે જમા. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એક હવાલો રહી ગયો હતો, મારું ધ્યાન ગયું બાળકો, તરત જ મેં એની નોંધ કરી નાખી. પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ એના મૂડી ખાતે 8,400 એના મૂડી ખાતામાં જમા બાજુ, પુનઃમૂલ્યાંકન ખાતે 8,400. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જોઈ લો બાળકો, કોઈ ભૂલ નથી થઈ. યસ, હવે બાળકો ખાતા બંધ કરવાનો ક્રમ. સૌ પ્રથમ હું પીનું ટોટલ કરું છું. પીનું ટોટલ આઈ થિંક ઉધાર જમા બાજુનું વધારે છે, પાછવીનું 130,800. હવે સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો 130,800. એમાંથી બાળકો ઉધાર બાજુ 60,000, પછી 4,200 રૂપિયા. જોઈ લઉં છું બાળકો કોઈ પોઈન્ટ રહી જાય છે કે નહીં. હા, હવે બાળકો આ ખાતું બંધ કરતા પહેલાં હજી એક મુદ્દો રહી ગયો, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું રહી ગયું છે બાળકો, બંધ કરી દઈએ. યસ, 8,400 વત્તા 3,500 ઉધાર બાજુનું ટોટલ છે બાળકો 11,900. જો બાળકો આ પોઈન્ટ બી રહી જતો હતો, તફાવતમાં આવશે ખોટ. ખોટ ક્યાં જશે બાળકો? મૂડી ખાતે. અનેરી અને પાછવી બે જૂના ભાગીદાર વચ્ચે વહેંચીશું અને જૂનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. જેવું વહેંચશો બાળકો આઈ થિંક રકમ આવશે 4,221 અને ટોટલ 6,300. અહીંયા લખીશું તફાવત 6,300. આપણો કેલ્ક્યુલેટરથી ચેક કરજો, પહેલામાં 4,200 અને બીજામાં આઈ થિંક 2,100. ખોટ ઉધાર બાજુ આવશે બાળકો પુનઃમૂલ્યાંકનની ખોટ, પહેલામાં 4,200 અને બીજામાં 2,100. હવે બાળકો ટોટલ કરીશું. થોડીક થોડીક મિસ્ટેક થઈ ગઈ બાળકો, ઓફલાઈનમાં તો રહી ગયું, તરત તમે બોલો સાહેબ પુનઃમૂલ્યાંકનનું ટોટલ રહી ગયું. હું બાળકો ધ્યાન આપજો, ભૂલ ન થવી જોઈએ. 31,800 ટોટલ આનું વધારે છે, અહીં મૂકીશું. હવે આખર બાકી આપી દીધી છે બાળકો, એ સિવાયના 3 મુદ્દા પૂરા કર્યા પછી હવે પ્રશ્ન એ થાય કે અહીંયા જે તફાવત મળશે એ શું હશે. તો એના માટે બાળકો હું આપના માટે 7મો અહેવાલ વાંચું છું. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાછવી અનેરીની મૂડી શોધો, જરૂરી હવાલા ચાલુ ખાતે લઈ જાઓ. તો આ જે બાકી આવી બાળકો એ જશે ચાલુ ખાતે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રકમ આવશે આઈ થિંક 47,000 એક્ઝેક્ટલી. તો આ બાળકો આપ જોઈ શકો છો કંઈક અલગ કરવાની કોશિશ. 47,000 રૂપિયા મૂડીની બાકી, પછી તફાવત મળે ચાલુ ખાતે જમા બાકી. એટલે દેવા બાજુ લઈ જઈશું, લખીશું પીના ચાલુ ખાતે 47,000. હવે બાળકો બીજા ભાગીદારનું ટોટલ કરું છું. આઈ થિંક બીજા ભાગીદારનું ટોટલ બી ઉધાર બાજુ વધારે આવે છે. 7,000, 20,000, 7,000, 10,000, 7,000, 20,000, 2,100 અને 8,000. એમાં પણ કંઈક ભૂલ થાય છે બોલો હું જોઈ લઉં છું.
પીના મૂડી ખાતે. હા, અહીંયા પણ બાળકો રકમ લખવામાં ભૂલ થઈ હતી. અહીંયા મારા ખ્યાલથી 10,000 હતા. યસ, ખતવણીમાં ભૂલ થઈ હતી બાળકો, 10,000 હતા. 10 × 7 = 17, 17 + 2100, 19,100, 19,100 + 80,000, 99,100, 100. સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો, 99,100. હવે બાળકો જો જવાબ આજુ તફાવત મળે તો એ પણ જશે ચાલુ ખાતે. તફાવત આવશે આઈ થિંક 99,100 માંથી બાળકો 84,000 મૂડી જશે, 4,900 × 8,400 જશે, એટલે 1,800 રૂપિયા આવશે. તો 1,800 રૂપિયા બાળકો ચાલુ ખાતાની ઉધાર બાકી આવી. તો એ આપણે લઈ જઈશું મિલકત બાજુ, લખીશું એના ચાલુ ખાતે 1,800 રૂપિયા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ધ્યાન દીજો મિત્રો, હેન્સી 20,000 + 40, એનું ટોટલ બી જમા બાજુનું વધારે છે. અહીંયા મૂકીશું 40,000, અને અહીંયા તમે જોઈ શકો છો 60 માંથી 40 જશે તો અહીંયા આવશે 20,000. આ પણ ચાલુ ખાતે જશે. હેન્સીના ચાલુ ખાતાની પણ ઉધાર બાકી આવી, એ પણ પાકા શ્રેમાં મિલકત બાજુ. એચના ચાલુ ખાતે 20,000. હવે બાળકો રોકડ ખાતું બંધ કરીશું, 56,000 + 40,000, 1,06,000 તફાવતમાં આવશે. ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા 1,06,000. હું બાળકો આન્સર ચેક કરી લઉં છું બુકમાં. યસ, બાકી આગળ લાવ્યા 56,000. હેન્સીના મૂડી ખાતે હતા 40,000, 56 + 40. ફરી બાળકો મારી ટોટલમાં બોલતા, આઈ થિંક 56 + 40 = 96,000, 56 + 40 = 96,000. યસ બાળકો, તો જો બાળકો તમારી હાજરી વગર ઓફલાઈનમાં રેકોર્ડિંગ કરીએ તો આવી ભૂલ પડે. આ જ વસ્તુ તમે તો તરત બોલો સાહેબ 96,000 ટોટલ થાય છે. તો બાળકો પ્રયત્ન પૂરો કરું છું, પણ અમુક ટોટલ મેં કરેલા નથી તો સમય ન બગડે એટલે મેં ચેક કર્યું. નોટબુકમાં લખેલું હતું બાળકો 96,000 અને 56 + 40 96 જ થાય, મારી ટોટલમાં ભૂલ થઈ હતી. હવે આ 96,000 બાકી લઈ જઈશું પાકા શ્રેમાં. ત્યાં લખીશું રોકડ અને બેંકની આખર બાકી 96,000. હવે બાળકો એક એક પોઈન્ટ જોઈ લઈએ આપણે. હવે આ મૂડી ખાતાની જે રકમ છે રાઉન્ડ કરી છે એ બાળકો યાદ રાખવાનું, તમે પહેલેથી શોધેલી છે તો પાકા શ્રેમાં લખવાની ભૂલાય નહીં. અહીંયા લખીશું મૂડી ખાતા, બાકી આપણને આપેલી છે પી એ અને એચ, પહેલાની 60,000, બીજાની 80 અને ત્રીજાની 40. 8 × 6 = 14 × 4, 1,80,000 તમારી મૂડીની બાકી જવી. જો જોઈ લો છો બાળકો 80,000 પછી 7,000 આવી જાય છે બાળકો, 8,400. આ એક 2 કે 3 મિસ્ટેક થઈ છે બાળકો તો હું જોતો જઉં છું. એના પછી 39,900, 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે બાળકોનું ટોટલ હું ચેક કરું છું કેલ્ક્યુલેટરથી જે મેં કરીને રાખ્યું છે. આવે છે બાળકો 3,20,800. અને બાળકો સેમ ટોટલ જો મિલકત બાજુ થાય તો આપણો દાખલો સાચો. એ બી જોઈ લઉં છું, 1, 2, 3, 4, 5, 6, 7 સેમ મિલકત બાજુ 1, 2, 3, 4, 5, 6, 7 વેલ્યુ આવી જાય છે બાળકો. તો આ થયો આપનો પ્રિન્સી, અરે સોરી પાસવી, અનેરી અને હેન્સી ત્રણ ભાગીદારનો મૂડી ખાતાના હવાલા સાથેનો અફલાતું દાખલા. એમાં નવો મુદ્દો આવ્યો, પાગડી વખતે એક ભાગીદાર અનેરી લાભ મેળવે છે. ઓકે, તો લાભ મેળવનાર ભાગીદાર પણ પાગડી લાવે છે અને પાસવીને ત્યાગના પ્રમાણમાં આપે છે. તો બાળકો ખૂબ જ અગત્યનો દાખલો કહી શકાય. વિડીયો પોસ્ટ કરો અને આખો દાખલો નોંધી લો. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો સફરને આગળ વધારીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ, જય માતાજી. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ, શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન. થેન્ક યુ.